पर्यावरण शुद्धिकरण हुड़ियामणनी आवक अने किसानी समृद्धिनो त्रिवेणी संगम एटले चंदननी खेती। साहसिकतानो गुण गुजराती प्रजाना जननीमां રહેલો છે। કોઈ નવીન સાહસ નવી પહેલ કરવામાં ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહેતા હોય છે। પોતાની મહેનત ખંત અને ધીરજ થકી ગુજરાતીઓ કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી સમૃદ્ધિની કેડી કંડારતા હોય છે। ખેતી એ પરંપરાગત વ્યવસાય અને ગ્રામીણ અર્થતંત્રનો આધારસ્તંભ છે, પરંતુ વર્તમાન સમયમાં બદલાતા પ્રવાહોમાં ખેતીમાં પણ આધુનિકતા અને ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતના ખેડૂતો અપગ્રેડ બન્યા છે અને પરંપરાગત પાકોને ત્યજીને નવીન પાકોની પ્રયોગશીલ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા અને પથદર્શક બની રહ્યા છે। આજે વાત કરવી છે આવા જ એક 85 વર્ષના પ્રયોગશીલ ખેડૂતની। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અજાપુર વાંક ગામના મૂળજી કાકાએ આ ઉંમરે ખુશ્બુની ખેતી કરી આખા પંથકમાં ચંદનની સુવાસ ફેલાવી છે। મૂળજીભાઈ વીરસંગભાઈ દિસાઈ મૂર પાલનપુર તાલુકાના જગાણાના વતની, શિક્ષક તરીકેની તેમની કારકિર્દી અને જગાણા ગામમાં 2 વાર સરપંચ પણ રહી ચૂક્યા છે, વળી સામાજિક રીતે પણ તેમનું નામ આગળ પડતું એટલે મૂળજી કાકા આ પંથકના જાણીતા વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે। એમ કહેવાય નિવૃત્તિ પછી પ્રવૃત્તિ ઘટી જતી હોય છે અને બાકીનું જીવન ભક્તિભાવ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં પસાર થતું હોય છે, ત્યારે મૂળજીભાઈએ દક્ષિણના રાજ્યોની ઓળખ સમા ચંદનની ખેતી કરવાનું સાહસિક પગલું ભરી સમગ્ર પંથકમાં ચંદનની ખેતી કરતા ખેડૂત તરીકેની આગવી નામના મેળવી છે। ચંદનનું વૃક્ષ એ દક્ષિણ ભારતીય રાજ્યોની નૈસર્ગિક સંપત્તિ છે, પરંતુ ગુજરાતમાં પણ કેટલાક સમૃદ્ધ અને સાહસિક ખેડૂતોએ આ ખેતી અપનાવી નવીન પહેલની આધારશિલા મૂકી છે। ગુજરાતમાં ચંદનનું વાવેતર ભારતના કુલ વાવેતરના 45% છે, જે કુલ વિસ્તાર 17,432 હેક્ટરમાંથી માત્ર 80 હેક્ટર છે। મૂળજી કાકાએ અજાપુર વાંકા ગામના પોતાના ખેતરમાં 50 વીઘા જમીનમાં ચંદનના 10,000 જેટલા વૃક્ષો વાવી લાંબા ગાળાની આવકનું આયોજન કર્યું છે। વર્ષ 2012માં તેમણે કર્ણાટકથી ચંદનના 500 રૂપાલો લાવી ચંદનની ખેતીનો પ્રારંભ કર્યો અને આજે તેમની જમીનના 50 વીઘા વિશાળ ફાર્મમાં 10,000 વૃક્ષો સમગ્ર પંથકમાં પોતાની સુવાસ ફેલાવી રહ્યા છે। સ્પોર્ટ્સ શૂઝમાં સજ્જ કોઈ યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ અને ઉત્સાહવાળા મૂળજી કાકાના ચંદનના ફાર્મની મુલાકાત લેવા જેવી છે। તેમની કુલ 75 વીઘા જમીનમાંથી 50 વીઘા જમીનમાં તેમણે ચંદનના 10,000 વૃક્ષો વાવીને પોતાના ખેતરને કર્ણાટકના જંગલ જેવું સુંદર અને રળિયામણું બનાવી દીધું છે। ચંદનના કિંમતી વૃક્ષોના રક્ષણ માટે સમગ્ર ફાર્મને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવેલું છે। મૂળજી કાકાએ ચંદનની ખેતી વિશે માહિતી આપતા જણાવ્યું કે ચંદનની એક ખાસિયત છે કે પરોપજીવી વૃક્ષ, એટલે કે તમે જેટલા ચંદનના વૃક્ષ ઉછેરો એટલા બીજા ઝાડ અને એની પાસે તેના ખોરાક માટે રોપવા પડે। મોટાભાગે ચંદનના રોપાની બાજુમાં મિલિયા ડુબિયા એટલે કે મલબારી લીમડાનું ઝાડ વાવવામાં આવે છે। બીજું કે ચંદનની ખેતી બહુ જ ધીરજ અને માવજત માંગી લે છે। ચંદનના વૃક્ષને પરિપક્વ થવામાં 15 વર્ષ જેટલો સમય લાગે છે અને ચંદનના 2 વૃક્ષો વચ્ચે 3x3 મીટર જેટલું અંતર રાખવામાં આવે છે। 1 વીઘામાં 270 જેટલા વૃક્ષો વાવી શકાય છે। વાવેતરના 15 વર્ષ પછી ખેડૂતને આવક મળવાની શરૂ થાય છે અને 100 વર્ષ સુધી તેની આવક મેળવી શકાય છે। વર્ષે 1 વીઘામાંથી ખેડૂતને રૂપિયા 5 લાખ જેટલી આવક થાય છે। 15 વર્ષના અંતે રૂપિયા 75 લાખ કે તેથી પણ વધુ ઉપજ મેળવી શકાય છે, કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ચંદનના ભાવ દિન પ્રતિદિન વધતા જતા હોય છે, પરંતુ આ અદદ કમાણી મેળવવા સમય અને પૈસાનો એટલો જ ભોગ આપવો પડે છે। આટલા વર્ષે કાળજી અને સારવાર સાથે ચંદનનો ઉછેર કરવો અને ચોરીથી રક્ષણ કરવું એ બહુ કપરું કામ છે। નાના ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ આ ખેતી પોસાય એમ નથી, છતાં કેટલાક સાહસિક ખેડૂતો આજે ચંદનની ખેતી તરફ વર્યા છે। સરકાર દ્વારા ચંદનની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રોપાદીઠ 30 રૂપિયાની સહાય આપવામાં આવે છે। મૂળજી કાકા સેન્ડલવુડ સોસાયટી ઓફ ઇન્ડિયા બેંગ્લોરનું સભ્યપદ ધરાવે છે। તેઓ પોતાને ચંદનની સફર ખેતી માટે રાજ્ય સરકારની નીતિ અને રામકુમાર અગ્ર મુખ્ય વન સંરક્ષક જેવા અધિકારીઓના માર્ગદર્શન અને પ્રેરણાને આભારી ગણાવે છે। મૂળજી કાકાએ કહ્યું કે ચંદનની ખેતીએ પર્યાવરણ શુદ્ધિકરણ દેશને
ઊંડિયામણને આવક રળી આપનાર અને કિસાનો માટે સમૃદ્ધિનો ધાર ખોલનાર ત્રિવેણી સંગમ છે। ચંદન મુખ્ય બે પ્રકાર છે, એક સુખડ અને બીજું રક્તચંદન। બંને પ્રકારની ચંદનની ખૂબ જ માંગ છે। ચંદનનું લાકડું અનેક રીતે ઉપયોગી છે। કોતરણી, ટર્નરી, ફર્નિચર, દવા, પાવડર, ધૂપ, અગરબત્તી, હેન્ડીક્રાફ્ટ, તેલ, અત્તર, પરફ્યુમ, સાબુ વગેરેમાં ચંદન વપરાય છે। રક્તચંદનની માંગ પરદેશમાં ખાસ કરીને ચીન, જાપાન, સિંગાપોર, મલેશિયા, યુએઈમાં ખૂબ છે। ચંદનના વૃક્ષના છોડમાં ઉછેરવામાં આવતા મિલિયા ડુબિયામાંથી ઊંચી કક્ષાનું પ્લાયવુડ બનતું હોવાથી તેના પણ ગંધફૂટ દીઠ સારા ભાવ મળે છે। ચંદનની ખેતી સર્વથા સદાય સરળ અને નિર્દોષ છે, કોઈને માટે હાનિરૂપ નથી। તે ફાયદાકારક જ છે અને દર 15 વર્ષે પુનઃપ્રાપ્ય છે। અશુક્રાણાવાસ્ય, ZSTV, અમીરગઢ। મારું નામ મોરજીભાઈ વૃષ્ણભાઈ દેસાઈ, અમે મૂળ રહેવાસી જગાણા, તાલુકો પાલનપુર, પણ 2008માં અહીં અજાપુર વાંકામાં ખેતીની અમે જમીન લીધી, જે અમીરગઢ તાલુકામાં આવેલું છે। સરકારશ્રીની વૃક્ષો ઉછેરવાની નીતિને અને એના અભિયાનને અનુલક્ષીને અને સરકારશ્રી તરફથી અમને પ્રોત્સાહન મળતું હોવાના કારણે અમે ચંદનની ખેતી કરી છે। 50 વીઘામાં ચંદન છે અમારા, આશરે 10,000। સરકારશ્રી તરફથી, વન વિભાગ તરફથી અમને સારું માર્ગદર્શન મળે છે। વધુમાં રોપાઓ ઉછેર માટે 30 રૂપિયા પર રોપે અમને સબસિડી પણ મળે છે। રામકુમાર સાહેબ જેવા પોઝિટિવ અધિકારીશ્રીની ખૂબ ખૂબ પ્રેરણાથી અમે આગળ વધ્યા છીએ। ચંદનની ખેતી અમે 2010માં શરૂ કરી, કર્ણાટકથી 500 છોડ લાવ્યા હતા, એ લાવી અને શેઠે શેઠે ઉછેર્યા, એનું પરિણામ ઠીક લાગતા કર્ણાટકના ખેડૂત, કર્ણાટકની સેન્ડલવુડ સોસાયટી ઓફ ઇન્ડિયા છે, એમના મેમ્બરશ્રીઓને બોલાયા, એમનો અભિપ્રાય લીધો, એમણે અભિપ્રાય આપ્યો કે આ જમીન સેન્ડલવુડ માટે સારી છે, ફળદ્રુપ છે। એના આધારે અમે બીજા 50 વીઘામાં ખેતી કરી। ચંદન અમે બારના અંતરે એ વાવ્યા છે અને બે ચંદન વચ્ચે એક મિલિયા ડુબિયા વાવ્યું છે, એ પણ 12x12માં, એટલે ચંદનથી મિલિયા ડુબિયા 6 ફૂટ છે અને મિલિયા ટુ મિલિયા 12 ફૂટ છે। ઓળ વચ્ચેની જગ્યા પણ અમે 12 ફૂટ રાખી છે, એટલે એ ચંદનથી વૃદ્ધિ શરૂઆતમાં તો સારી થઈને